Namaste everyone, this is Harsha Ramaiah live at 5 and Friday is a day where I invite experts on this show and we talk a lot of informative things for our parents. So today the guest, the expert that I've invited is a very, very well-known, popular and famous doctor of Bhavnagar, homeopathy doctor of Bhavnagar, Dr. Gunjan Popat. Hi Gunjan Ben, kem cho tame? તો ગુંજનબેન આપણે વાતો શરૂ કરીએ એ પહેલા થોડું તમારું હું ઇન્ટ્રોડક્શન આપી દઉં સો દેટ આપણા લિસનર્સ છે મને ખ્યાલ છે કે લગભગ ઘણા બધા લોકો જે આપણને સાંભળે છે એ બધા તમારા પેશન્ટ ક્યારે ને ક્યારે રહ્યા જ હશે બીકોઝ આઈ થિંક મોર દેન 25+ યર્સ યુ આર વર્કિંગ ઇન ધીસ ફિલ્ડ એટલે ડેફિનેટલી ઘણું જ પ્રખ્યાત નામ છે હોમિયોપેથીની ફિલ્ડમાં પણ દેન ઓલ્સો બહુ બેઝિક જો વાત કરું તો 25 વર્ષથી વધારે ગુંજનબેન આ હોમિયોપેથીની ફિલ્ડમાં સંકળાયેલા છે શી હોલ્ડ્સ અ ડિગ્રી ઓફ MD PhD ઇન હોમિયોપેથી પ્લસ ગુંજનબેન એક લેક્ચરર પણ છે અને કોલેજમાં લેક્ચર પણ આપે છે તો ગુંજનબેન આજે જે આપણે મેઇન વાત કરવાના છીએ એનો ટોપિક બહુ જ સરસ છે હોમિયોપેથી ઇટ વર્ક્સ ઇટ હેલ્પ્સ જનરલી હવે કેવું થયું છે કે હવે પાછા લોકો હોમિયોપેથી તરફ વળ્યા છે એલોપેથી નું એટલું બધું ચલણ અને વલણ હતું કે હોમિયોપેથી ક્યાંક વચ્ચે એવો એક ટાઈમ હતો કે હોમિયોપેથી હેડ ટેકન અ બેક સીટ પણ હવે સ્પેશિયલી આ કોરોનાના ટાઈમમાં આઈ થિંક કે ઘણું હોમિયોપેથીએ એનું કામ બતાડ્યું છે તો આગળ આપણે વાત કરીએ પહેલા મારે એ જાણવું છે ગુંજનબેન કે એક્ઝેક્ટલી હોમિયોપેથી વોટ ઇઝ હોમિયોપેથી એન્ડ હાઉ ડઝ ઇટ વર્ક ઓકે હોમિયોપેથી એઝ વી ઓલ આર નોઇંગ It is a science, isn't it? Homeo means similar and pathy means science. So it is based on the some principle, basic principle, similia similibus curator. It is like cures like. એટલે આપણે ગુજરાતીમાં કહીએ એમ ઝેરનું મારણ ઝેર બરાબર એટલે જે બી મેડિસિન્સ છે હોમિયોપેથીની એ બધી હેલ્ધી હ્યુમન બિંગ્સ પર પ્રૂવ કરવામાં આવે કોઈ પણ હેલ્ધી હ્યુમન બિંગ્સ ને મેડિસિન આપવામાં આવે અને એને એક બુક ને પેન આપવામાં આવે એન્ડ દે આર રાઇટિંગ ડાઉન ઓલ ધ સિમ્પટમ્સ જે લોકો ફીલ કરે માથાથી પગ સુધી જે પ્રકારના દુખાવા થાય કે કઈ બી પ્રોબ્લેમ થાય કોઈ બી સિસ્ટમમાં તો એ બધું એ લોકોને નોટ ડાઉન કરવું આવી રીતના એક મેડિસિન હજારો લોકો ઉપર જુદી જુદી જાતના લોકો ઉપર મેલ ફિમેલ પર વૃદ્ધો પર બાળકો પર એવી રીતના પ્રૂવ કરવામાં આવે અને એ બધા ડેટા કલેક્ટ કરીને એક બુક બનાવવામાં આવે એનું નામ મટીરિયા મેડિકા તો એ બુક માંથી હવે પેશન્ટ આપણી પાસે આવે તો આપણે સૌથી પહેલા પેશન્ટ ના સિમ્પટમ્સ લેવાના પછી એ પેશન્ટ ની સિમિલર ડ્રગ આપણે હોમિયોપેથિક મટીરિયા માંથી ફાઇન્ડ આઉટ કરવાની એટલા માટે આ છે કે હોમિયોપેથિક ડોક્ટર્સ ને હિસ્ટ્રી ખૂબ લેવી પડે તમે માથાના દુખાવા માટે જાઓ તો પણ એને હેડ ટુ ફૂટ સુધીના દરેક સિમ્પટમ્સ પૂછવા પડે ને પ્લસ પોઈન્ટ એ છે હ્યુમન પ્રૂવિંગ નું કે આપણને દરેક ફિલિંગ્સ સેન્સેશન બધું જ મળે હોમિયોપેથી ડોક્ટર તમે કહો કે માથું દુખે છે એટલે સૌથી પહેલા એમ પૂછે કેવા પ્રકારનું દુખે છે જ્યારે એલોપેથિક ડોક્ટર પાસે જાઓ તો એની પાસે પેઇન કિલર જ છે એટલે એને દુખાવા સાથે લેવા દેવા નથી દુખે છે એટલું જ જયારે હોમિયોપેથિક ડોક્ટર તરત પૂછશે લપકારા મારે એવું દુખે છે બળતરા થાય એવું દુખે છે બહુ જોરદાર દુખે છે ડલ પેઇન છે એવું બધું ડિટેલમાં પૂછે એટલે તમારે હેડ ટુ ફૂટ સિમ્પટમ્સ દેવા પડે પ્લસ હોમિયોપેથિક દવાઓ હ્યુમન ઉપર પ્રૂવ થાય એટલે ફિલિંગ્સ પણ આવે ગુસ્સો છે તે પછી હતાશા છે એન્ઝાયટી છે એ બધું પણ આવે એટલે હોમિયોપેથિક મેડિસિન સિમ્પટમ સિમિલારિટીના બેઝ ઉપર પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે એટલા માટે એ સૌથી સારી રીતના કામ કરે છે પ્લસ હોમિયોપેથિક મેડિસિન આપણે બહુ માઇન્યુટ પ્રપોર્શનમાં આપીએ છીએ બહુ માઇન્યુટ હોય છે ને હોમિયોપેથિક મેડિસિનની પ્રિપરેશન બી એવી છે પોટેન્ટાઇઝેશન એટલે પોટેન્ટાઇઝેશન થી જે દવાઓના અણુ પરમાણુ છૂટા પડે છે એની જે ઇનર્ટ પ્રોપર્ટી છે એ રિલીઝ થાય છે એટલા માટે આપણે હોમિયોપેથિક મેડિસિન ની સાઇડ ઇફેક્ટ પણ નથી હોતી હોમિયોપેથિક મેડિસિન ફિઝિકલ ફોર્મમાં બી નથી હોતી
બરાબર, એટલે હોમિયોપેથિક મેડિસિન જયારે આપણે પ્રિસ્ક્રાઇબ કરીએ પેશન્ટ લે, તો એ બોડીમાં જઈને જે આપણા બોડીમાં એક હોમિયોપેથીમાં એનું નામ છે વાઇટલ ફોર્સ, એક જીવન શક્તિ છે જેનાથી આખા બોડીનું રેગ્યુલરાઇઝેશન થાય છે. બરાબર, તો એ જયારે જીવન શક્તિ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી લોઅર ડાઉન થાય ત્યારે ડિઝીઝ આપણને થાય, અધરવાઇઝ ડિઝીઝ આપણને થતા નથી. તો હોમિયોપેથિક મેડિસિન બોડીમાં જઈને આપણી જે ઇનર પાવર છે, જે વાઇટલ ફોર્સ છે, એ લોઅર ડાઉન થયો છે કે એ ડેમેજ થયો છે એને સ્ટિમ્યુલેટ કરે. એ સ્ટિમ્યુલેટ થાય એટલે આપણા બોડીમાંથી પોતાની શક્તિથી વાઇટલ ફોર્સથી ડિઝીઝ દૂર થાય છે. એટલે મેડિસિનનું કામ આપણી જીવન શક્તિ કે આપણા વાઇટલ ફોર્સને સ્ટિમ્યુલેટ કરવાનું છે, એને સક્રિય કરે અને એ જ પોતાનું કામ કરે એટલે એનાથી આપણો રોગ જતો રહે. એટલા માટે હોમિયોપેથિક દવાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી અને દરેક વસ્તુ શોર થાય છે. ને એવી રીતના આપણે જોયું કે હેડ ટુ ફૂટ સિમ્પટમ્સ લેવાના છે. જો એક પેશન્ટ જાય પેટના દુખાવા માટે અને આપણે બધા સિમ્પટમ્સ લીધા ને પેશન્ટ ભૂલી ગયું કે મારું માથું દુખે છે એવું કહેવાનું, બરાબર. પણ જો મેડિસિન પ્રોપર હોય, હોમિયોપેથિકલી પ્રિસ્ક્રાઇબ કરી હોય, તો એ પેશન્ટને આખા બોડીમાં જ્યાં કઈ પણ પ્રોબ્લેમ હોય એ બધા જ પ્રોબ્લેમ દૂર થાય છે. અને નેક્સ્ટ વિઝિટમાં સરપ્રાઇઝિંગલી પેશન્ટ એમ કહેશે કે હું તમને કહેવાનું ભૂલી ગયો તો મેડમ કે મારું માથું દુખે છે, પણ આ દવા લીધા પછી માથા દુખાવો એ ગયો છે. એટલે હોમિયોપેથિક મેડિસિન વર્ક્સ વન્ડરફુલ. આપણી જીવન શક્તિ ઘણી બધી વખત એવું થતું હોય કે જ્યારે આપણે એલોપેથી અને હોમિયોપેથીને જ્યારે કમ્પેર કરતા હોઈએ ત્યારે ડેફિનેટલી લોકો એમ કે હોમિયોપેથીમાં છે ને થોડી વાર લાગે આપણને સરખું થતા, એટલે થોડો લાંબો પ્રોસીજર હોય. એટલે તમે જે બહુ સરસ વાત કીધી કે અગર આપણે એલોપેથી લઈએ તો એ ખાલી દર્દને ઠીક કરે છે, એ સ્પેસિફિક એરિયાને ઠીક કરે છે, પણ હોમિયોપેથી છે એ મૂળમાં જઈ અને મૂળ જ્યાંથી દર્દ આવે છે એ આખા મૂળને ઠીક કરે છે. આઈ થિંક એટલા માટે હોમિયોપેથી મેડિસિન ને બોડીમાં આવી અને રિએક્ટ કરતા થોડી વાર લાગે છે. ના, વાર નથી લાગતી. વાર ક્યારે લાગે છે કે જ્યારે આપણા, એટલે હોમિયોપેથિક મેડિસિનમાં મેં તમને કીધું એમ હેડ ટુ ફૂટ સિમ્પટમ્સ લેવાના હોય, માથું દુખે છે તો ક્યારે દુખે છે, દિવસમાં કેટલી વાર દુખે છે, અઠવાડિયામાં કે ફ્રીક્વન્સી જોવાની, પછી આપણે ટાઈમ જોવાનો, સવારે દુખે છે રાત્રે દુખે છે એ થયું, પછી પેઇનનો ટાઈપ જોવાની કે કયા પ્રકારનો માથાનો દુખાવો છે, પછી એની આગળ પાછળ શું થાય છે એ જોવાનું. એટલે એ બધું આપણે જયારે પેશન્ટને પૂછીએ છીએ તો પેશન્ટ ટેવાયું હોય છે એલોપેથિક દવા લેવા માટે, તો પેશન્ટ સરખા જવાબ નથી આપતો, પેશન્ટનો વાંક નથી, કારણ કે કોઈ પૂછ્યું જ નથી આવી રીતના. જો ડિટેલ હિસ્ટ્રી ન મળે ને સાચી દવા ન આવે તો વાર લાગે છે. બાકી એવા પેશન્ટ બી મેં ટ્રીટ કર્યા છે, ટચવુડ, એટલા રિઝલ્ટ મળે છે કે જે એલોપેથી નથી મળતા. એલોપેથીમાં સ્ટીરોઇડ જેવા રિઝલ્ટ પ્યોર હોમિયોપેથિક પ્રેક્ટિસમાં મળતા હોય છે. અસ્થમામાં, રિનલ સ્ટોનમાં, એ બધામાં તો ખૂબ સરસ રિઝલ્ટ મળે છે. કારણ કે ઘણી બધી એવી આપણી ડિઝીઝ હોય છે ગુંજનબેન કે જેમાં આપણને એવું ફીલ થાય કે ખરેખર એમાં એલોપેથી કામ નહીં જ કરે અને હોમિયોપેથી એમાં જાદુઈ કામ કરેલું છે. એવી ઘણી બધી અને ઘણી ક્રોનિક ડિઝીઝીસ કે જે આપણા શરીરમાં ઘર કરી ગઈ હોય, જો એને આપણે જળમૂળથી કાઢવી હોય તો આઈ થિંક એલોપેથી ઇઝ નોટ ધ રાઈટ થિંગ. એટલે આવું કહીને હું એવું નથી કહેવા માંગતી કે આઈ એમ ડિસ્કરેજિંગ ધ એલોપેથી પ્રેક્ટિસ, પણ હોમિયોપેથી ઇઝ આઈ થિંક અ બેટર ઓપ્શન. હા, એમાં એવું છે કે જેટલી ક્રોનિક કેસીસ હોય, એવો મતલબ કે આપણે બોડીમાં ડિઝીઝ ક્યારે થાય છે, જ્યારે આપણા લાઇફસ્ટાઇલમાં કઈ પ્રોબ્લેમ છે કે આપણો ફોલ્ટી પેટર્ન છે લાઈફની, કે ખાવા પીવામાં પ્રોબ્લેમ છે, ઊંઘમાં પ્રોબ્લેમ છે, ત્યારે આપણે ડિઝીઝ થાય છે. એલોપેથી વાળા શું કરશે, ધારો કે તમને ડાયરિયા થયા તો એ તરત ડાયરિયા બંધ થવાની, એટલે કોન્સ્ટિપેશન થવાની મેડિસિન આપે, ઓપોઝિટ આપે. જેટલો ટાઈમ દવા લેશો એટલો ટાઈમ સારું રહેશે, પછી જતું રહેશે. હોમિયોપેથિક ડોક્ટર હશે, ફિઝિશિયન, તો એ અપ ટુ બોટમ કેસ લેશે, નક્કી કરશે શું કારણ છે, ઉજાગરાને કારણે થાય છે, ડાયજેસ્ટિવ અપસેટ છે, બહારનું ખાવાનું છે, સ્ટ્રેસ છે, સ્વભાવ કેવો છે, આ બધું કન્સિડર કરીને જયારે દવાઓ આપવામાં આવે ત્યારે પછી એનાથી ફેર પડે છે. જેવી રીતે આપણે સ્કિન ડિઝીઝ લઈએ, એ બહુ ક્રોનિક છે. સ્કિન ડિઝીઝ થવાનું એક કારણ ઇમોશનલ સપ્રેશન છે, સપ્રેસ્ડ અસ્થમા બી છે, કે જે લોકોને લોંગ ટર્મ હિસ્ટ્રી હોય દમની, શ્વાસની, કે વારે ઘડીએ શરદી ઉધરસ થતા હોય, ફ્રીક્વન્ટલી આપણે એલોપેથિક દવા લઈને સપ્રેસ કર્યું હોય, તો એના લીધે પછી ડિઝીઝ ઇન્વર્ટ જાય, બોડીમાં અંદરની સાઈડ જાય,
અને વાઇટલ ઓર્ગન્સને અફેક્ટ કરે, એ લંગ્સને અફેક્ટ કરે, એ છેલ્લે અસ્થમા કરે. તો એવો અસ્થમા જે હોય એ હોમિયોપેથીથી બહુ સરસ રીતના ક્યોર થઈ જાય. હોમિયોપેથી અંદરનું બધું સપરેશન કાઢી ને પછી વ્યવસ્થિત અંદરથી ક્યોર કરે, એટલા માટે ક્રોનિક ડિઝીઝમાં હોમિયોપેથિક મેડિસિન બહુ સારી રીતના કામ કરે છે. એલોપેથી વાળા અસ્થમા થયો હોય તો એ ટાઈમે રિલીફ થાય એવી મેડિસિનો આપતા હોય છે. એટલા માટે એબ્સોલ્યુટલી, એટલે બહુ જ હું પણ માનું છું, બીકોઝ ઘણા વખત પહેલા મારા ફેમિલીમાં મારા એક કઝિન બ્રધરને ધાધર જેવી બીમારી હતી અને ઘણા અમે લોકોએ સ્કિન સ્પેશિયલિસ્ટને દેખાડ્યું અને એટલા વર્ષો સુધી હી યુઝ ટુ ગેટ પેઇન ફ્રોમ દેટ, કારણ કે જેવું મોન્સૂન આવે કે એ ફંગલ ઇન્ફેક્શન છે તે વધતું જાય. એટલે પછી દેન વી શિફ્ટેડ ટુ હોમિયોપેથી અને હોમિયોપેથીમાં ભલે થોડી વાર લાગી પણ એટલું સરસ રિઝલ્ટ કે ગયું હવે કોઈ દિવસ પાછું નથી આવ્યું એમ. એટલે સ્કિન ડિઝીઝ છે, પગમાં રિકરન્ટ કફ કોલ્ડ છે, પથરીની દવાઓ છે, કે ઇન્ડાઇજેશન છે, હાઇપર એસિડિટી છે, ઇવન કપાસી છે, ફિનલ સ્ટોન છે, એ બધામાં વગર સર્જરીએ બહુ સરસ રિઝલ્ટ મળે છે. ખાલી પેશન્ટની એક તો ધીરજ હોવી જોઈએ અને તે કે એના સરખી રીતના એટલે ઓબ્ઝર્વ કરીને ભલે નેક્સ્ટ વિઝિટમાં પણ નેક્સ્ટ વિઝિટમાં બી આન્સર આપે, જેવી રીતના માઇગ્રેન છે એ બધું છે એમાં બહુ સરસ રિઝલ્ટ મળે છે. રાઈટ, અત્યારનો જે આપણો કોરોનાનો સમય ચાલી રહ્યો છે ગુંજનબેન, એમાં કઈ રીતે હોમિયોપેથી આપણને યુઝફુલ થઈ શકે જેથી કરીને આપણી ઇમ્યુન સિસ્ટમ વધી શકે? કેમ કે હવે એક જ રસ્તો છે, બીકોઝ જ્યાં સુધી વેક્સિન નહીં આવે એક જ રસ્તો છે ટુ બુસ્ટ અપ યોર ઇમ્યુન સિસ્ટમ. એટલે સ્પેસિફિકલી જો હું બાળકોની વાત કરું, બીકોઝ અત્યારે કેવું છે કે અત્યારે તો બાળકો ઘરમાં છે એટલે સેફ છે, પણ અગર ફ્યુચરમાં સ્કૂલ્સ ઓપન થાય જાય તો અમસ્તા પણ ઇમ્યુન સિસ્ટમ એ લોકોની થોડી લો હોય જ છે, તો હાઉ કેન હોમિયોપેથી હેલ્પ ટુ બિલ્ડ અપ ધેર ઇમ્યુન સિસ્ટમ? એટલે છે ને તે હોમિયોપેથી 200 વર્ષ જૂની પાછી છે, એટલે પહેલા પણ જ્યારે આ પેન્ડેમિક થયા છે ત્યારે હોમિયોપેથી વાળાએ એવી મેડિસિન પ્રોપર ઓછી કાઢી છે કે જેનાથી લોકોને ઇમ્યુનિટી બુસ્ટઅપ થઈ છે. તો એના માટે એ લોકો શું કરે છે કે બહુ બધા મોટા પ્રમાણમાં લોકોને ભેગા કરે જેવા ડિઝીઝ થી અફેક્ટ થયા છે, એટલે બહુ બધા પેશન્ટ લે, એ બધાના સિમ્પટમ્સ લે, જેવી રીતના આપણે જોયું હેડ ટુ ફૂટ, એટલે ગ્રુપમાંથી બધા સિમ્પટમ્સ લે, એનો મતલબ બધા સિમ્પટમ્સ આવી જાય છે અને એ બધા સિમ્પટમ્સ કવર થઈ જાય છે. એને પછી મેં કીધું એવી રીતના એક મેડિસિન ગોતી કાઢે, એને હોમિયોપેથીમાં જીનસ એપિડેમિકસ કહેવાય, અને એ મેડિસિન દરેક લોકો જે એ એરિયામાં અફેક્ટ થયા છે એ બધાને આપવામાં આવે તો એની ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય છે. એટલે કે જે પેશન્ટ જે લોકોને એટલી અવેરનેસ આવી જાય છે, એટલી હેલ્થ બુસ્ટઅપ થઈ જાય છે કે વચ્ચે લોકોને એ થતી નથી, એક તો ડિઝીઝ થતો નથી, ને જો થાય છે તો એ લોકોને માઇલ્ડ સિમ્પટમ્સ આવે છે. ને બીજી વસ્તુ, એક વખત કોરોના થઈ પણ ગયો તો પણ એવા લોકો છે અમદાવાદમાં, બોમ્બેમાં કે દિલ્હીમાં, એ લોકો હોમિયોપેથિક દવાથી ટ્રીટ કરે છે, ભલે આપણે એવું નથી કહેતા પણ વેન્ટિલેટરની જરૂર હોય, હોસ્પિટલાઇઝ થાય, અંડર ઓબ્ઝર્વેશન રહે, પણ સાથે સાથે હોમિયોપેથિક મેડિસિન લે તો એ લોકોને સાઈડ ઇફેક્ટ નથી થતી, પછી ઇઝીલી સિમ્પટમ્સ રિડ્યુ થઈ જાય છે. એટલે હોમિયોપેથી ત્યારે પછી ઈ પર્સન ટુ પર્સન વેરિએશન, ઇન્ડિવિજ્યુઅલ પર્સનનો કેસ લઈને ઇન્ડિવિજ્યુઅલ મેડિસિન આપવામાં આવે, જે ડિઝીઝથી અફેક્ટેડ છે એ લોકોને ઇન્ડિવિજ્યુઅલ મેડિસિન આપવામાં આવે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, અહીંયા સર્ટિંગમાં, એવી રીતના બધે આપવામાં આવે છે. પણ જો આપણે જે પ્રિવેન્ટિવ મેડિસિનની વાત કરીએ છીએ, એ બી જો રેગ્યુલર લેવામાં આવે જે પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કરી છે, જે ડ્રગ પ્રિસ્ક્રાઇબ કરી છે, તો એનાથી ક્યાં તો એ રોગ થતો નથી ને થાય તો બહુ માઇલ્ડ ફોર્મમાં થાય છે. રાઈટ રાઈટ. ગુંજનબેન, મારો વિચાર એ સવાલ ગુંજનબેન મારો બીજો એ સવાલ હતો કે એવું લગભગ એવું હોય કે હોમિયોપેથીની દવા જ્યારે તમે લેતા હો તો કાંદા ને લસણ ને એ બધાનો ઉપયોગ ન કરવો, એને દવા લેવાનો કોઈ સ્પેસિફિક ટાઈમ હોય, એવું કશું હોય છે હોમિયોપેથીમાં? એટલે એમાં એવું છે કે હોમિયોપેથિક મેડિસિન તમને ખ્યાલ હશે કે જીભ ઉપર મૂકીને, જીભ નીચે મૂકીને ખાલી ચૂસી જવાની હોય છે, એનો મતલબ કે હોમિયોપેથિક મેડિસિન નર્વ એન્ડિંગ થી કામ કરે. હોમિયોપેથિક મેડિસિન નર્વ એન્ડિંગ્સ જે આપણે ટંગ નીચે હોય એને સ્ટિમ્યુલેટ કરે અને એનાથી એક્ટિવેટ થઈને હોમિયોપેથિક મેડિસિન નું કામ ચાલુ થાય. હવે જ્યાં ધારો કે તમે કાંદા લસણ એવું લીધું છે તો કાંદા લસણ હિંગ કોફી એ બધું નર્વ એન્ડિંગ સ્ટિમ્યુલેટ કરે છે, એટલે ઓલરેડી જો નર્વ એન્ડિંગ સ્ટિમ્યુલેટ હોય
તો એ મેડિસિનને અસર ન થાય, ક્યાં ઓછી થાય. એટલે આઈડિયલી એવું કહીએ કે 15 મિનિટ આગળ પાછળ કશું ખાવા પીવાનું નહીં, મોઢું સાફ કરીને પાણી વગર દવા લેવાની. પણ જો આવું કઈ ખાધું પીધું હોય, હું એટલું અલાવ કરું છું, બધાની પ્રેક્ટિસ મેથડ અલગ અલગ છે. કાચી ડુંગળી કાચું લસણ ખાવાની ના પાડું, જો પાંદર હોય સબ્જીમાં કે દાળમાં કે વોટ એવર, તો પછી કલાક આગળ પાછળ દવા ન લે, મોઢું સાફ કરીને દવા લે. રાઈટ, એ રીઝન છે. કારણ કે બીજી બધી મેડિસિન છે, એલોપેથિક મેડિસિન ક્રૂડ ફોર્મમાં આપવામાં આવે, એ સીધી બ્લડમાં જાય, એ બ્લડમાં કામ કરે, એ સ્ટમકમાં જાય, પેટમાં જાય, એ એબ્સોર્બ થઈને બ્લડમાં જાય. એટલે એ લોકોને આવા રિસ્ટ્રિક્શન્સ નથી આવતા. રાઈટ. ના પણ બહુ સરસ રીતે તમે આજે હોમિયોપેથીનું જે એક્સપ્લેનેશન કર્યું, એ આઈ થિંક ઓડિયન્સ જેટલા આપણને સાંભળે છે એ લોકોને ઘણું નોલેજ મળશે. બીકોઝ જે તમે વાત કરી કે પગથી માથા સુધી દરેક વસ્તુની હિસ્ટ્રી લેવાય અને પછી એ દવા પ્રિસ્ક્રાઇબ થાય, આઈ થિંક કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આજના ટાઈમમાં. બીકોઝ આપણે એલોપેથીથી વી આર જસ્ટ યુ નો ક્યોરિંગ, 1 મિનિટમાં પેઇન કિલર આપ્યું અને મારું પેઇન જતું રહ્યું, પણ અંતે ક્યાંયથી પેઇન બોડીમાં તો છે જ. એટલે જો હોમિયોપેથી હું લઉં તો એ પેઇન જળ મૂળથી જાય. એટલે આઈ થિંક કે ઇવન આઈ વિલ એડવોકેટ એન્ડ એન્કરેજ કે ભલે થોડું સ્લો પ્રોસેસ કદાચ આપણને લાગે કે લાંબો પ્રોસેસ થાય, ઘણી બધી વખત એવું થતું હોય, ઘણી તમારી ડિઝીઝ ક્રોનિક હોય એટલા માટે, પણ આઈ થિંક કે વી શુડ એન્કરેજ હોમિયોપેથી. બીકોઝ જળ મૂળથી જો ડિઝીઝ નીકળે તો એના જેવું બીજું કાંઈ જ ઉત્તમ નથી હોતું. ગુંજનબેન, બીજું મારે ખાસ ઈ કેવું છે અત્યારે. હા, હજુ હું એક વસ્તુ એડ કરીશ કે આપણે જેમ જોયું કે હ્યુમન પ્રૂવિંગ છે, તો આપણને મેન્ટલ સિમ્ટમ્સ પણ મળે છે. એટલે જે ગુસ્સો છે, ચીડિયાપણું છે કે સેડનેસ છે, સોરો છે, એ બધા સિમ્ટમ્સ જે આપણે સાયકાટ્રિસ્ટ પાસે જઈએ છે, એ બધા મેન્ટલ સિમ્ટમ્સ બી હોમિયોપેથિક દવાથી બહુ સરસ થાય છે. જે નાના બાળકોમાં હોય છે કે ગુસ્સો હોય છે કે ટેમ્પર ટેન્ટ્રમ કે વસ્તુઓ ફેંકી દે છે કે રાડુ પાડે છે રસ્તામાં ભીત પાસે માથા પછાડે છે, એ બધું ખાલી હોમિયોપેથિક દવા પ્રોપર જાય તો એ બધામાં ફેર પડે છે. ઓહો, તો સાયકાટ્રિસ્ટમાં બી બહુ સારા રિઝલ્ટ કહેવાય. બહુ જ સરસ આ, કેમ કે હકીકતમાં છોકરાઓના જો ટેમ્પર ટેન્ટ્રમ્સ બી જો મેન્ટલી એ લોકોના જો કંટ્રોલ થઈ શકતા હોય ને ત્યાં પણ એ લોકોને જો શાંતિ મળતી હોય તો આઈ થિંક નથિંગ લાઈક ઇટ. એટલે બહુ જ સારો પોઈન્ટ તમે શેર કર્યો અમારી સાથે. ગુંજનબેન, ખાસ મારે અત્યારે કોરોના પિરિયડ ચાલી રહ્યો છે એમાં ખાસ એ પૂછવું છે કે નોર્મલ મોલામાં આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. અત્યારે બધાને ખબર જ છે કે માસ્ક પહેરવા જોઈએ, હાથ ધોવા જોઈએ, એ બધું જ આપણને ખ્યાલ છે, પણ બીજી કોઈ એવી વસ્તુ છે કે જે ખાસ આપણે ધ્યાન રાખવી જોઈએ ગુંજનબેન? હા, એટલે સૌથી પહેલા તો આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ, ઇમ્યુનિટી બૂસ્ટઅપ રહેવી જોઈએ, મતલબ ઊંઘવાનું ટાઈમસર હોવું જોઈએ, ઊંઘ પૂરી થવી જોઈએ, ખાવા પીવા માટે આપણે પ્રોટીન ઇન્ટેક વધારે લેવું જોઈએ, એટલે સિરિયલ પલ્સીસ એટલે કઠોળ ને દાળ ને એવું બધું, સ્પ્રાઉટ્સ લેવા જોઈએ, દહીં છાશ લેવા જોઈએ કે જેનાથી આપણને બધા વિટામિન્સ ને બધું મળી રહે છે, લીલા શાકભાજી ખાવા જોઈએ, બરાબર. ને સાથે સાથે આપણે એ બી ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ એક ફિઝિકલ એક્ટિવિટી આપણે કરવી જોઈએ, મેન્ટલ સ્ટ્રેસ ન થવું જોઈએ. એટલે આપણું રૂટીન જો રેગ્યુલરાઇઝ હોય તો વાંધો નથી આવતો. ને સાથે સાથે જેમ તમે કીધું એમ કે ગવર્મેન્ટ ના આપણા બધા રૂલ્સ રેગ્યુલેશન છે, ક્લીનલીનેસ રાખવી જોઈએ, ઘરની બહાર કારણ વગર ન નીકળવું જોઈએ, ધેટ ઇઝ સોશિયલ ડિસ્ટન્સિંગ કે ફિઝિકલ ડિસ્ટન્સિંગ, ને માસ્ક પહેરવું જોઈએ. એટલી કેર કરો તો વાંધો નથી આવતો, પણ બેઝિક આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોવી જોઈએ. એટલે આપણે જે રૂટીન લાઈફ છે એ રેગ્યુલર ચાલવી જોઈએ. વન્ડરફુલ ગુંજનબેન, આપણે વાત કરીશું વિટામિન સી માટે. રાઈટ ગુંજનબેન, આપણે વાત કરી રહ્યા હતા ત્યારે તમારા ઘણા બધા પેશન્ટ્સ પણ આપણી સાથે જોડાયા છે અને એ લોકોએ બહુ જ સરસ તમારા માટે લખ્યું છે, એટલે મેં વચ્ચે વચ્ચે ફ્લેશ કર્યું. ઘણા પોતાની ડોટરને, પોતાના સનને, પોતાની જાતને, એટલે દે આર પેશન્ટ ઓફ યોર્સ, એટલે દે આર વિશિંગ યુ કે અમારા બહુ જ સરસ ડોક્ટરે અમને ટ્રીટમેન્ટ આપી છે. એટલે વચ્ચે મેં તમને થોડા ઇન્ટરપ્ટ કર્યા, મેં એ લોકોની કોમેન્ટ અહીંયા ફ્લેશ પણ કરી છે. સો થેન્ક યુ જે લોકો બધાએ ગુંજનબેન માટે અહીંયા કોમેન્ટ્સ લખી છે. I know that she is a very good doctor of Bhavnagar. હું પણ એક ટાઈમે એમની પેશન્ટ હતી અને ભવિષ્યમાં હોઈ એવું નહીં કહું, બીકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ યુ નો ફોલ ઇન ટુ, કેમ કે આ પ્રોફેશન એવું છે કે એની અંદર આપણે એવું નહીં કહી શકીએ. પણ ગુંજનબેન, ખરેખર તમારી
એબ્સોલ્યુટલી. પણ તમારી દવાઓ ખરેખર મને ખ્યાલ છે કે મારી સિસ્ટર નો સન છે, એને આવી ક્રોનિક જ ડિઝીઝ છે શરદી ઉધરસની, અને તમે એમને ટ્રીટ કર્યો જ છે અને લાંબા ટાઈમે એટલું સરસ રિઝલ્ટ મળ્યું છે કે એમ કહું ને કે મારી બેનને જો કોઈ એમ પૂછે ને કે કયા ડોક્ટરને દેખાડવું છે, એટલે પહેલું નામ આપે કે ડોક્ટર ગુંજન પોપટ સિવાય કોઈને ન દેખાડવું. એટલે ગુંજનબેન થેન્ક યુ સો મચ કે તમે આટલા બિઝી શેડ્યુલમાં હોવા છતાં પણ યુ ગેવ યોર વેલ્યુબલ ટાઈમ, વેલ્યુબલ ઇનપુટ્સ અને ઘણી એવી વાતો શેર કરી કે જે હોમિયોપેથીની અમને કોઈને ખબર નહોતી અને આજે અમને ખબર પડી. સો થેન્ક યુ સો મચ ગુંજનબેન, થેન્ક યુ સો મચ. બિફોર આપણે છૂટા પડીએ, તમે અમારા ઓડિયન્સને કઈ ક્લોઝિંગ સ્ટેટમેન્ટ આપવા માંગતા હોય તો ગુંજનબેન? કઈ નહીં, હોમિયોપેથી દવાથી જેટલું થાય છે એટલે પહેલા હોમિયોપેથી દવા બાળકો માટે ટ્રાય કરો, કારણ કે સ્વીટ છે એટલે લેવામાં પ્રોબ્લેમ નથી, દવા આપવામાં પ્રોબ્લેમ નથી. જો ન થાય એક્યુટ પ્રોબ્લેમ હોય તો આપણે એલોપેથિક લઈ શકીએ છીએ. ને આ કોરોના પીરિયડમાં સ્ટે સ્ટેફ, સેફ, સ્ટે હોમ એન્ડ ટેક કેર. વન્ડરફુલ, થેન્ક યુ સો મચ ગુંજનબેન, થેન્ક યુ. So this was Dr. Gunjan Popat. Thank you Gunjan ben ne fari ek var kahis kem ke kharekhar busy reva chata pan she spared her valuable time with us. So homeopathy ni ghani badi bahut saras vato Gunjan ben ne apni sathe kari. Important vat je mane bahut j gami e che ke homeopathy je che te jad mood thi apni je disease che ene kaadi nakhe che. Etle why not treat ourselves with homeopathy rather than allopathy. So, dear audience, this is bye from Harsha. But before I sign off, let me give you the timetable for tomorrow. Tomorrow, 10:30, we are coming live with Small Wonders Kids Playdate. So stay tuned on this page. 2 to 6 years ke bachcho ke saath hum log yahan par honge. We will be doing rhymes with them. We will be doing storytelling, craft session hoga, dance hoga, bahut kuch hoga. So stay tuned on Small Wonders page. संडे को मैं आ रही हूँ आपकी प्रॉब्लम्स का सोल्यूशन लेकर. बहुत पेरेंट्स ने मुझे अप्रोच किया है, मैम मेरा बच्चा लिखता नहीं है, उसे लिखना अच्छा नहीं लगता, क्या करें, आई एम वरीड, आई एम टेंस्ड. तो संडे शाम को 4 बजे इसी पेज स्मॉल वंडर्स पे और पेरेंट्स स्टेशन पे मैं आ रही हूँ, जहां मैं आपके साथ बात करूंगी और आपको टिप्स और ट्रिक्स दूंगी जैसे आप बच्चों में इंटरेस्ट डेवलप कर सके राइटिंग के लिए. So signing off today. Bye. Thank you.